ગઈ 22 જાન્યુઆરીએ ભાઈ કીધું એમ, આપણા દેશનો ભાયડો વડાપ્રધાન, હા, દુનિયાને એને બતાવી દીધું કે આ હિન્દુસ્તાનની તાકાત શું છે. હા, અરે મને કહેવા દો કે રામકથામાં કોઈ દિવસ દિલ્હીથી વડાપ્રધાન શ્રી પધારે સ્પેશિયલ? સાહેબ મને કહેવા દો, ગિફ્ટ સિટીમાં જ્યારે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભાઈ ડાયાભાઈ અને આખા પરિવારે જે આયોજન કર્યું, એમાં વડાપ્રધાન શ્રી એમાં પધાર્યા હતા, કેવડી મોટી વાત કહેવાય! આ કોઈ નાની વાત નથી સાહેબ. હરિયાને ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે, એને વૈની વાટું નોય કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે, ઈ જે રામ મંદિર 22 તારીખે જે રામ મંદિરનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો બાપુ, મને એમાં ફોન આવ્યો, એમાં મારા મુસલમાન મિત્રોનો ફોન આવ્યો. કારણ કે બધા મિત્રો તો બધાને હોય, એમાં મારા મુસલમાન મિત્રો જે મારી આરે નાનપણથી બાલ મંદિરથી અમે ભેળા ભણતા, એમાંથી મને એકનો ફોન આવ્યો કે બ્રિજરાજ, અમે આ રામ મંદિર જ્યારે અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે ત્યારે અમે બધા જ મિત્રોએ, અમારા આખા સમાજે, અમે મુસ્લિમ સમાજે એવું નક્કી કર્યું છે કે 21, 22 અને 23 જાન્યુઆરીની 21, 22 અને 23 જ્યારે ભગવાન રામલલ્લા 600 વર્ષ પછી જ્યારે પાછા પોતે નિજ મંદિરમાં પધારે છે, ત્યારે અમે સૌ મુસલમાન મિત્રોએ નક્કી કર્યું છે કે અમે માંસ મટન 3 દિવસ સુધી અમે નથી ખાવાના સાહેબ. આ રામ મંદિરની તાકાત છે, આ રામની તાકાત છે સાહેબ, આ હિન્દુસ્તાનની, આ ભારતની તાકાત છે. હા, આપણે કોકને કહીએ છત્રીની છાતી હોય તો આવી જજે બાજવા માટે, અત્યારનો સમય નથી બાજવાનો અને બાજતાય નહીં. હા, અને હું તો વિરોધી છું, આ બધું કરાય જ નહીં, કલમનો જમાનો છે, કલમથી પાડી દેવાય. હા, આપણે તો ફોટ્યું ને બધી લાકડીઓ રાખીએ છીએ પણ એ હવે કરવા જેવું નથી. હા, એમાં જો માથાના ભાગમાં વાગી જાય 300 હાથ ન કરા, અત્યારનો કાયદો નથી બહુ નથી સારો, એટલે બહુ સારો છે પણ આપણે આ કરવા માટે સારો નથી. હા, પણ સાહેબ આપણામાં એવી રીતે કહેવાય છે, તારામાં તાકાત હોય તો આવી જજે છત્રીની છાતી હોય તો. પણ સાહેબ આ ભારત દેશ, આ આપણો હિન્દુસ્તાન એટલો ભાગશાળી છે, 56 ની છાતી વાળો ભાયડો વડાપ્રધાન આપણને નરેન્દ્ર મોદી નામનો વડાપ્રધાન મળ્યો છે. દુનિયાને દેખાડી દીધું કે આ હિન્દુસ્તાનની તાકાત શું હોય. હા, હું નથી ઓલો ભાજપ વાળો, નથી કોંગ્રેસ વાળો, આ પાછી ચોખવટ કરી દઉં. કોકને એમ થાય કે કવિરાજ ભાજપ વાળા લાગે છે, ના ના, આપણે એમાં હેમાય નથી, નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, કે નહીં નવો હમણે ઓલો નીકળો, એકમાં આપણે નથી. પણ ચારણ છું ને સાહેબ, ઘા તો દુશ્મન નો વખાણવો પડે સાહેબ. કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક બાજુ બાપુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી લઈને કૃષ્ણ રણ મેદાનમાં ઉભો છે. કૌરવો તરફ 11 અક્ષવાણી છે અને પાંડવો તરફ 7 અક્ષવાણી છે, અને કૃષ્ણ છે એ અર્જુન નો સારથી બનીને ઉભો છે, રથની માથે ઉભો છે, અને અર્જુન અને કર્ણ હામ હામી છે. અર્જુન જ્યાં બાણ નો સરસંધાન કરીને ફણસને છે એ કાન સુધી લઈ આવે છે, ઠા 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 કરીને બાણ ઠપકારે છે, ત્યાં કર્ણ ના રથ ને 20 ગજ આગો ઠપકારી દે છે, અને કર્ણ છે એ બાણ નું સરસંધાન કરીને ઠા 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 કરીને જ્યાં બાણ ઠપકારે અર્જુન ના રથ ની માથે, એટલે અર્જુન નો રથ 5 ગજ આગો ઠપકારીને ફેંકી દે છે. એક વાર, બીજી વાર, ત્રીજી વાર આવું બન્યું, એટલે અર્જુન નો સારથી ભગવાન કૃષ્ણ ના મોઢામાંથી વાહ કર્ણ, સાબાસ કર્ણ, વાહ કર્ણ, એ ભલકારા નીકળે છે. એટલે અર્જુન કહે છે, અર્જુન ને મજા ન આવી કે ભગવાન હું કર્ણ ના રથ ને 20 ગજ ઠપકારી દઉં, એક બાણ ઠપકારું ને ત્યાં 20 ગજ આગો ઠપકારી દઉં છું, અને ઈ કર્ણ છે એ આપણા રથ ને 5 ગજ ઠપકારે એમાં તમે એના વખાણ કરો છો, એને સાબાસી આપો છો. એટલે કૃષ્ણે કીધું, અર્જુન તને નહીં ખબર પડે,
કર્ણની તાકાત શું છે એ તને ન ખબર પડે. તો કેમ પ્રભુ? કે આ 14 બ્રહ્માંડ નો નાથ હું કૃષ્ણ તારા રથની માથે છું. તને એમ છે કે આ યુદ્ધ તું કરસ? હું કૃષ્ણ પોતે છું તારા રથની માથે, તું એવો મર્દ યોદ્ધો છો. અને આપણા બે હતો આપણા રથની ધજાની માથે હનુમાન બેઠો છે. તારે કર્ણની તાકાત જોવી છે તો હમણે હું અને હનુમાન એ તારા રથ થી નીચે ઉતરી જઈએ, પછી ખબર પડે કે તું કેટલાક બાણ એની સામે ઠપકારી શકે. આ તો મેં પ્રતિજ્ઞા લીધી છે કે મેં હું પ્રાણ અર્જુન કો અર્જુન હે પ્રાણ મેરો ઓર અર્જુન કી જીવ નો સી જો જીવની હમારી હે. હા સાહેબ, દુશ્મન નો ઘા વખાણવો પડે. આ મારો દુશ્મન તો છે નહીં, ભાઈડો વડાપ્રધાન છે, આપણો વડાપ્રધાન છે. કોંગ્રેસીઓને વડાપ્રધાન જ કહેવાય ને આપ વાળાને વડાપ્રધાન જ કહેવાય. પણ ચારણ છું ને એટલે જે કામ સારું કર્યું હોય એ તમે ન વધાવો તો તમે નગુણા કહેવાવો. હા હમણે ઓલી દાઢી બાપુ બહુ બોલે છે. હા પણ હમણે એક બહુ મજા આવી, હમણે એ સંસદમાં એ બોલ્યો કે મર્યાદા પુરુષોત્તમ રામ. સાહેબ એટલું તો બોલ્યો, એટલું તો એને મોઢામાં કાઢવું પડ્યું કે મર્યાદા પુરુષોત્તમ રામ. હા રામ બોલી ગયો ને એટલે હવે પરમાત્મા એને સરસ બધી કુબુદ્ધિ માંથી બધી સારી સદબુદ્ધિ આપશે. હા એ એમ કે બાપુ યુપીમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે થોડે ઉલડ થયેલું, થોડા કાંકરી ચાળા થયેલા, એટલે ત્યાં જઈને એને પ્રવચન આપ્યું કે જબ મોદી હિમાલય મેં ચલા જાયેગા ઓર યોગી મઠ મેં ચલા જાયેગા તો હિન્દુઓ તુમે બચાને કોણ આયેગા. એટલે મારો અવાજ તો ત્યાં સુધી પહોંચી શકે એમ છે નહીં. હું કોઈ લોકસભાનો મેમ્બર નથી, નથી હું રાજ્યસભાનો કોઈ સાંસદ કે હું એને ત્યાં જઈને સંભળાવી શકું. પણ હું પ્રયત્ન કરું જેમ જો કદાચ કોઈ રીતે પૂગે તો, એને જો ફેર પડે તો. જબ મોદી હિમાલય મેં ચલા જાયેગા ઓર યોગી મઠ મેં ચલા જાયેગા તો તુમે બચાને કોણ આયેગા. તો મારે એને કહેવું છે કે ઈ યોગી અને ઈ મોદી અને ત્રીજો વાણીઓ શાહ આ ત્રણેય ભેગા થઈને તારા હૈદરાબાદ ને ક્યારે અમે હનુમાનગઢ કરી નાખશું ને એની તને અમે ખબર નહીં પડવા દઈએ. ઈ આપણી તાકાત છે. આ બાપુ બીજી વાત કરું કે હમણે યુપીનો અલીગઢ કરીને એક જિલ્લો છે. હા એને હમણે યોગીએ બોલો બાંઠ્યું છે ને. ભગવાનમાં શું તાકાત છે હે? ભગવો જેને ધારણ કર્યો છે શું તાકાત છે સાહેબ? હા આ નીચા હોય એટલે એવું ન માનવું કે કઈ ન કરી શકે. ના ના એ તો જમાવટો કરી શકે ભાઈ. હા અલીગઢમાંથી હરિગઢ કરીને ખુલ્યો એને. હા અલીગઢ જિલ્લાનું નામ હતું, એમાંથી કાઢી નાખ્યું, કાઢો ન જોઈએ હરિગઢ કરી નાખ્યું. કોઈ કઈ કરી શકું જાઓ. હા ઓલો ફારુક અબ્દુલ્લા એમ કે 370 હટશે. અરે 370 હટાવવાની વાત કરશો તો લોહીની નદીઓ વહેશે. એ હટાવી દીધી. જાઓ કાંકરી ચાળો ન કરી એકા સાહેબ. જે લાલ ચોકમાં શ્રીનગરમાં કોઈ જઈ નહોતું હકતું અને ન્યા આપણો તમે જાઓ એટલે ભગવો આપણો લહેરાય છે, આપણો ત્રિરંગો લહેરાય છે સાહેબ. આ આપણી તાકાત છે. હા અને આપણો ભાવિ વડાપ્રધાન પણ એ જબરદસ્ત છે ભાઈ. હા યોગી આપણો ભાવિ વડાપ્રધાન છે. એ તો આને તે જમાવટ કરાવે એમ છે. પણ આપણે વધુ એ વાતોમાં ન જાઓ બાપુ. હા હમણે હું જો હજી મને એક વાત યાદ આવે કરી દઉં છે. પણ બાપુ હમણે આ બધા એકબીજાના ટેકા માંગવા નીકળ્યા છે, મહાસંગઠન થાય છે એટલે એમાં બધા એકબીજાને ટેકા માંગતા હતા ને એમાં ડાયા માણસે કીધું કે ભાઈ આ બહુ ટેકાવાળું ન કરાય, આપણું લાંબુ નહીં હાલે. ડાયાભાઈ ડાયાભાઈ જોકે સેમાઈ નથી ને ડાયાભાઈ. હા તો વાંધો નહીં. પણ આપણે આપણે બુટ ભવાની ને મેલડી ને અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ કે ડાયો ભાઈ કંઈક સમાજનો કોઈક એવો અગ્રણી થઈને આવે કે કંઈક આપણા હા આપણો અવાજ બને સાહેબ. આપણી જે તાકાત છે હા એને આની તો જરૂર છે નહીં હવે કે એમાંથી કમાઈ લેવું ને એ કંઈ તો ઈચ્છે નહીં.
છે કે નહીં મને ખબર નથી, પણ હું પ્રાર્થના કરું છું કે આવે ને ચારણની પ્રાર્થના છે ને એ ફળે એ યાદ રાખો. હા પણ એ લોકો અંદરો અંદર વાતો કરતા હતા, તારે જરૂર છે ટેકાની ભાઈ મારા, અને મારે જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની. એટલે બીજાએ પેલાને કીધું કે મારા ટેકાથી તારી સરકાર લાંબી નહીં હાલે. એટલે કે છે કે 6 મહિના હાલે તો એ ગંગાજી નાયા અને વર્ષોની વાર્તાયુ મેલો, મારી હાથ પેટી બેહીન ખાય, બસ મારે એટલો જ ભરવો છે થેલો, હાલો પથારી ફેરવીએ દેશની. સાહેબ હા, વર્ષો સુધી જેણે આ દેશની પથારી ફેરવી છે. ભાઈ તારો કોંગ્રેસ કોલસો કાળો, એ દોયેલ માં ધાબા પાડે રે જી. આમાં કોઈ કોંગ્રેસી હોય તો માથું ન લગાડતા હો ભાઈ. હા પણ એ લોકો કાંડ જ એવા કર્યા છે તો થાય શું ભાઈ. કોલસા કાંડ ને 2G કાંડ ને 3G કાંડ ને 4G કાંડ ને. ભાઈ તારો કોંગ્રેસ કોલસો કાળો, એ દોયેલ માં ધાબા પાડે રે જી. પણ હા પણ હું કોઈ જો કઈ પ્રચાર નથી કરતો, પણ અબકી બાર 400 કે પાર જે છે એ તો બરોબર છે, પણ આ આપણી એટલી ફરજ બને છે કે 26 જે સીટો છે ગુજરાતની, જે લોકસભાની 26 સીટો છે, એ 26 સીટ સાહેબ 5 લાખથી વધુ વોટથી જીતે ને એટલું આપણે એમને કરીને દેવાનું છે, ત્યારે આપણે પાછો ભગવો આખા હિન્દુસ્તાનમાં લહેરાવી શકશું. આપણા તમે આમાં ઘણા બધા નહીં ખબર હોય, 40,000 મંદિરો આપણા તોડ્યા છે મુગલોએ. આ યાદ રાખજો, આપણે એમની તરફ કોઈ આપણને કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, પણ આપણો કાંકરી ચાળો કરે તો મૂકવામાં નથી, એ પાકી વાત છે. 40,000 મંદિર તોડ્યા છે, એ 4 લાખ મંદિર આપણે નહીં બનાવીએ ત્યાં સુધી આપણને મજા નથી આવવાની. હા અભી તો કાશી ઓર મથુરા કી બારી હૈ, હજી તો બધી જમાવટો ઘણી કરવાની છે. પણ મારે ડાય ભાઈની ફરમાઈ છે તો ભૈલાના લગ્ન ગીત ની એકાદ બે હું ઝલક આપું અને પછી મારા શબ્દના. કાલ જ્યારે 11 દીકરીઓને અહીંયાથી ભાઈ કન્યાદાન કરવા જઈ રહ્યા છે, ડાય તોય દીકરી હંઘરી ને કાઉં કરા, હરફ ના હંઘરા કરે નહીં કોઈ કિસનિયા, ડાય તોય દીકરી હંઘરી ને કાઉં કરા. પણ એ જીણા જીણા બાપુ, આ આપણા લગ્ન ગીતો છે, અત્યારે હવે કોઈ ગાતું નથી, પણ મને ખૂબ ગમતું લગ્ન ગીત છે. કે જીણા જીણા રે મોતીનો હે મરાથીડો, અને ઉપર સોને
દીકરીઓ માટે ગાઈએ છીએ એટલે કોઈ એકનું નામ નથી લેતા, પણ અસવાર થશે રે માર લાડકડીનો સાયબો, અસવાર થશે રે માર લાડકડીનો સાયબો, એ જાન મોડી થાય ને ત્યારના અલગ ગીતો હતા, અને એમાં જાન થોડી મોડી થાય એટલે બેનો દીકરીઓ પૂછે કે કેમ મોડી થઈ, ત્યારે ત્યારે જવાબ દે અમે ત્યાં ગેડિયા નો ઠાકર એની મને યાદ કરવાનું મન થાય ત્યારે ગળો છે ગોળ ને મીઠી છે હાકર, અને યાદ એટલે કરું કે મે મહિનામાં ભાગવત સપ્તાહનું આયોજન હરિદ્વાર ખાતે ત્યાં ભગવાન દાસજી કરે છે, અદ્ભુત આયોજન કરે છે, આ કાળવાનાથની જગ્યાના મહંત ત્યાં બાપુ મોટા બાપુ પોતે કરે છે, અને એનો બાપુ એના પણ મુખ્ય યજમાન એ ડાયાભાઈ છે, હા એ આખા જ કથાના મુખ્ય યજમાન, એટલે આપણે એકવાર ડાયાભાઈને જોરદાર તાળીઓથી વધાવો, આ જેવો નામ છે એવા ગુણ છે એનામાં, હા ડાયાભાઈ નામ ને એટલો ડાયો માણસ છે, ત્યારે ગળો છે ગોળ ને મીઠી છે હાકર, ગળો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો કેડિયાનો ઠાકર, એ મને વાલો છે મારો બાવળિયારીનો ઠાકર, તમારી માથડું માવું હું તો રોજ એ આગળ, માથુડું માવું હું તો રોજ એ આગળ, મને વાલો છે મારો કેડિયાનો ઠાકર, મને વાલો છે મારો પરબનો પી, સત દેવી દા સત દેવી દા, thank you.
એ દ્વારિકાનો હો હો દ્વારિકાનો દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મનમાં યા લગાડી દીરે ba 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 ba
જ્યારે ચારણ ડાયરો અહીંયા બિરાજે છે અને અહીંયા મોગલ જ્યારે બિરાજે છે ત્યારે મોગલને યાદ કરવી હોય ત્યારે એ મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ કેવી છે આ મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ કેવી છે બાપુ આ સાયલા આ ઝાલાવાડ નો હું સાયલા અને ન્યાનો ભગલા નામનો દેવી પૂજક અને મા પોતે આવી મેલડી પોતે આવી મેલડી નો ઉપાસક મેલડી પોતે આવી કે બાપ ભગલા દૂધ પી લે દૂધ ની તાળી લઈને આવી દૂધ પી લે ભગલા હે ભગલા બાપ દૂધ પી લે મા દૂધ ના પીવું દૂધ ખારા લાગે હું ન પીવું દૂધ કા બાપ મા રાજના માણસો મારી ભગર બહેને લઈ ગયા છે અને જો ભગર બહેન નો આવે ત્યાં સુધી હું દૂધ ન પીવું અને સાહેબ મેલડી પાસે દીવો કરીને બેઠેલો અને આખું રાજ છે એ સાયલાના રાજનો પરિવારનો નાનામાં નાનું બાળક હોય બે વર્ષનું બાળક હોય એ ઘોડિયામાં ઠૂણતું હતું એટલે ભુવાઓને બોલાવ્યા ઇમલીઓને બોલાવ્યા ડોક્ટરોને બોલાવ્યા વૈદ્યોને બોલાવ્યા કે આ છે શું તો કે તમે મેલડીના દોષી છો ભગલાના દોષી છો જ્યાં સુધી તમે ભગલાની બહેન લઈ આવ્યા છો એ હોનાને હાકળે બાંધીને પાછી ભગલાના નાની ઝૂંપડીએ પાછી બાંધી આવો નહીં ત્યાં સુધી તમને આમાંથી કોઈ ન છોડાવી શકે એમ આવું હોય ખરું ઘડીક વાર તો ન માયના કે આવું કાંઈ ન હોય અને સાહેબ બધા ધૂણવા માંડ્યા અને પછી કીધું કોઈ ભુવાએ કીધું કે ભાઈ મારું માની જાઓ અને કોઈ પરિવારમાં ડાયો માણા હોય ને કોઈ એણે કીધું કે આવું હોય તો હોય ખરું હો આપણે બળજબરીથી લઈ આવ્યા છીએ આપણે દિયાવી જોઈએ અને સાહેબ આખો રાજ પરિવાર ધૂણતો 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 એ હોનાની હાકળે બાંધીને ભગર બે એકના હાથમાં છે અને આખો પરિવાર ધૂણતો ધૂણતો આવે છે અને ત્યાં આવ્યો પરિવાર અને ત્યાં તો ભગલો દેવી પૂજક એનું નાનકડું એવું ઝૂંપડું છે ને ત્યાં મેલડીના નામનો એક દીવો કરીને બેઠો છે એ ઘી ઘરમાં નહોતું તેલનો દીવો કરીને બેઠો તો હે માં હવે લઈ આવ્યું તો તું લઈ આવ્યું મારે ભગરને પાછી અને સાહેબ આવી પાછી ભગલા પાસે ગઈ ને ભગલાને માથે હાથ ફેરવતો ફેરવતા એ માએ દૂધ પાયું અને પછી એ માને કેટલું વાલું હશે અને 24 કલાકનો એને માનો માનવો કર્યો પણ એ કેવો એ વાલો